अमरेली जिल्लानो सावरकुंडला तालुको ए बे भागनी अंदर विभाजित थयेलो तालुको छे। एक भाग सावरकुंडलानो मीठा पाणीनो छे, तो बीजो भाग सावरकुंडला तालुकानो बीजो भाग जे छे ए खारा पाणीनो छे, जेने कारणे खेती करवी खूब ज मुश्किल छे। खेतीमां पियतनी खूब जरूर पड़ती होय छे। त्यारे सावरकुंडला विस्तारना चिराग हिरपराए सौनी योजना विषे मांग करी हती। अमरेली जिल्लामां अने जिल्लानी आसपास सौनी योजना अमरेली जिल्लामां बाबरा, राजूला, कुकावाव अने अमरेली जिल्लानी नजीक पालीताणा आ भागोमां अमुक डेममां सौनी योजनाना पाणी नाखवामां आवे छे। पण सावरकुंडला तालुकामां एक पण डेममां हजु सुधी सावरकुंडला अने धारी एक पण ડેમમાં હજુ સુધી પાણી સૌની યોજનાનો આવ્યું નથી। આ વર્ષે ખૂબ જ ચોમાસામાં છેલ્લે નબળો વરસાદ હોવાથી ખેડૂતોને લગભગ વીઘે જ્યાં 15 મણ 20 મણ કપાસ થતો હતો ત્યાં માત્ર 2 મણ 5 મણ જેવો જ પાક કપાસમાં પણ આવ્યો છે। શિંગમાં પણ ખૂબ જ ઓછા ઉતાર આવ્યા છે। જો આ વર્ષે અહીંયા સૌની યોજનાનું પાણી હોત તો ખેડૂતોને આ નબળા વરસાદની ખબર ન પડી હોત કે ભાઈ નબળો વરસાદ છે, પિયતનું પાણી આવ્યું હોત। તો મેં આ અગાઉ 2 વાર મુખ્યમંત્રીને પણ લેટર લખી અને આ બાબતે રજૂઆત કરી છે, પણ જો સરકારશ્રી દ્વારા વહેલી તકે કુંડલા તાલુકાના ખેડૂતોને કુંડલા તાલુકાના ડેમોમાં સૌની યોજનાનું પાણી નાખવામાં આવે તો ખૂબ જ મોટા પ્રમાણમાં ખેડૂતોને ફાયદો થઈ શકે તેમ છે। ચિરાગભાઈ, સાવરકુંડલા તાલુકાનો એક ભાગ એવો છે જીરા સિમરણ જે કહેવાય છે, એ ભાગ ખૂબ જ ખારો પાટ છે, તો ત્યાંના ખેડૂતોની કેવી પરિસ્થિતિ છે હાલ, અને જો સૌની યોજના આવે તો કેવી પરિસ્થિતિ થાય છે? સાવરકુંડલા તાલુકો આમ તો 2 ભાગમાં વહેંચાયેલો છે। સાવરકુંડલાથી એક તરફનો ભાગ જ્યાં વાડી વિસ્તાર છે, એક તરફનો ભાગ સંપૂર્ણ ખારો પાટ વિસ્તાર છે। ત્યાં તળમાં પાણી તો ઉપર છે, પણ ખારું પાણી હોવાને લીધે ત્યાં પાકને એ પાણી પિયતમાં આપી શકતા નથી, જેથી કરીને ત્યાં તો સૌની યોજનાનું જો પાણી નાખવામાં આવે તો જ પિયત થઈ શકે તેમ છે, તો જ ખેડૂતોને મોટા પ્રમાણમાં ફાયદો થઈ શકે તેમ છે। હાલ ગામડાઓ સાવરકુંડલા તાલુકાના ગામડામાં લગભગ મોટાભાગના યુવાન અહીંથી સ્થળાંતર કરી ચૂક્યા છે, માત્ર ને માત્ર વડીલો જ અહીંયા છે। આ સૌની યોજનાનું પાણી જો વહેલી તકે નાખવામાં આવે તો યુવાનો પણ રહી શકે।